જે આ મુખ્ય એમ કે સિંચાઈ યોજના છે ગુજરાતની તો જીવાદોરી છે ભારતની મુખ્ય સિંચાઈ યોજના છે એમાં એક ખોટા સર્વેના નામે આપણા એક વિવાદો થયેલા તો એ વિવાદોમાં મહત્ત્વની ભૂમિકા આપણા સમાજશાસ્ત્રીઓએ ભજવેલી કે ભાઈ ના જેટલા લોકો ડૂબમાં જાય છે બસો ને છવ્વીસ ગામ તો એના કરતાં કેમ કે વધારે લોકોને ફાયદો થશે જેટલી જેટલા લોકોને નુકસાન થયે થવાનું છે કહેવાતું નુકસાન એ તો એની સામે એટલા પ પચાસ ગણા લોકોને ફાયદો થવાનો છે એટલે લાખો લોકોને ફાયદો થવાનો સિંચાઈમાં પાણી પીવામાં તો આવા બધા સર્વે છે એ સર્વેના ઇતિહાસમાં ખાસ કરીને કમ્પ્યુટર ખૂબ ભૂમિકા ભજવેલી અને એના માપ સાઇઝ એના કેટલા કિલોમીટર સુધી ક્યાં કેટલું પાણી ભરાય કેટલા કેટલું પાણી કેવી રીતના કેનાલ કાઢવી એ આખી એન્જિનિયરનો પ્રશ્ન છે પણ એ આખું એ જે દેણ છે એ વિશ્વની મહત્ત્વની એ એ એ ત્યાં આપણે ત્યાં જોવા માટે જાય છે વિદ્યાર્થી મિત્રો બધા તો આપ પણ કદાચ જોયું હશે તો ત્યાં બધી એનાલિસિસ કરે લગાવેલું છે ડિસ્પ્લે કરેલું છે તો એવી રીતના એમ કે પિરામિડ તો આપણે ઇજિપ્તના અને પિરામિડ જોઈએ તો પિરામિડમાં પણ એક એક પ્રકારનું ગણિતનું માપ છે કે ક્યાં કેટલો પ્રકાશ પડે ક્યાં કેટલો ન પડે મેં એક દીવ આપણે જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં એક મંદિર જોયેલું ત્યાં એ મંદિરમાં એક જૈન મંદિર છે ત્યાં જૈન મંદિરમાં બરાબર અમુક દિવસોએ સૂર્યપ્રકાશ અને અમુક દિવસોએ ચંદ્રપ્રકાશ આવા તો ઘણા બધા મંદિરો ગુજરાતમાં ભારતમાં છે તો બધામાં એક વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ સાયન્ટિફિક એક રીઝનથી અને સાયન્ટિફિક રીતે એની માપસાઇઝ આપવામાં આવેલી છે અને એ પ્રમાણે ત્યાં ત્યાં જ પ્રકાશ પડે અને એ એક અદ્ભુત બેનમૂન કળા કારીગરી કહેવાય તો એ બધી ગણતરીના આધારે થયેલી છે તો એ વખતે કમ્પ્યુટર નહોતા પણ ગણતરી તો હતી પણ હવે એવી ગણતરીઓ આટલા બધા નવા લેટેસ્ટ પ્રકારના બાંધકામ કન્સ્ટ્રક્શન હોય છે તો એમાં એ લોકો કરી આપે છે અને કમ્પ્યુટર ખૂબ સરળ કરી આપે છે બીજા વિશ્વયુદ્ધ પછી વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રે આ બધું એમ કે કમ્પ્યુટરના જે સાધનો છે એનો વિ વિકાસ થયેલો અને લડાઈક વિમાનોનો ખૂબ ઉપયોગ ભરપૂર થયેલો બીજા વિશ્વયુદ્ધમાં મિસાઇલ રડાર મશીનગન મેપ રીડિંગ કે કયા ક્યાં આપણે રાત્રિના સૈનિકો ચાલે તો જે એનસીસીના મિત્રો હશે એને ખબર છે મેપ રીડિંગ કેટલો મહત્ત્વનો વિષય છે કે રાત્રિના ચાલે તો રાત્રિના કેવા 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 રસ્તાઓમાં ક્યાં કૂવો આવશે ક્યાં તળાવ આવશે ક્યાં એ બધું જ શીખવાડવામાં આવે છે બધું જ કમ્પ્યુટર આધારિત છે તો આ એક આપણી એક સિદ્ધિ કહેવાય કે એનો જરૂર છે વર્તમાન સમયમાં કમ્પ્યુટરનો વ્યાપ હવે એમાં જ એમાં વધુને વધુ ઉપયોગી થતું જાય છે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક્સ મશીન છે એમ આપણે હમણાં વાત કરી એ પ્રમાણે એનું કદ દિવસે દિવસે નાનું થતું જાય છે હવે હથેળીમાં આવે એવું એક પામટોપ લેપટોપ પછી પામટોપ હથેળીમાં આવે એવા પણ કમ્પ્યુટર નો વિકાસ દિવસે દિવસે થતો રહે છે તો કદ કદ છે એ એકદમ ખૂબ નાનું થતું જાય છે અને સંગ્રહશક્તિ વધતી જાય છે હવેના જે કમ્પ્યુટર બને છે એ બધા જ કમ્પ્યુટરમાં સંગ્રહશક્તિ વધતી જાય છે દાખલા તરીકે એક પી થ્રી કે પી ફોર પ્રકારનું કમ્પ્યુટર હોય તો એમાં ચાર જીબી કે આઠ જીબીની હાર્ડ ડિસ્ક હોય અને એ વખતમાં આજથી દસ વર્ષ પહેલાં ફ્લોપી ડિસ્ક વાપરતા હતા હવે ફ્લોપી ડિસ્ક એક ઇતિહાસ થઈ ગયો છે બહુ ઉપયોગી નથી અને ખૂબ પોપ્યુલર પણ નથી સીડી ડીવીડી હવે તો આપણી પાસે ડિસ્ક એક્સ્ટ્રા ડિસ્ક પણ હોય છે એટલે એ એ પાંચસો જીબીથી નીચે તો હવે તો કોઈ કોમ્પ્યુટરમાં વાત નથી કરતા એટલું બધું કોમ્પ્યુટરનું એક એમ કે સંગ્રહ શક્તિ વધતી જાય છે અને ઇન્ટરનલ સંગ્રહ આપણે મોબાઈલ છે તો મોબાઈલમાં એમ કે માનો કે ચિપ્સ અને મેમરી કાર્ડ કહીએ છીએ તો એ મેમરી કાર્ડ સંગ્રહશક્તિ છે તો એમાં ટુ જીબી હવે ટુ જીબીથી નીચે મેમરી કાર્ડ નથી મળતા બજારમાં આ એક આપણા એ એની એને સમાજશાસ્ત્ર રીતે હમણાં વાત કરીશું આપણે પણ કેટલી બધી સંગ્રહશક્તિ દિવસે દિવસે એમ કે ડેટા સંગ્રહવાની આપણે વધારી રહ્યા છીએ અને કેટલા બધા સંશોધનો એમાંય સંશોધનો થઈ રહ્યા છે એનું એક બેનમનું ઉદાહરણ છે અને ખૂબ જ એમ કે જરૂર પડે ત્યારે એ ઉપલબ્ધ માહિતીઓનો આપણે ઉપયોગ કરી શકીએ એ પછી કોઈ જેપીજી ફોર્મમાં હોય કે ટેક્સ ફોર્મમાં હોય છે એ બધા એના કમ્પ્યુટરના જે સંગ્રહ શક્તિ કરવાના પ્રકારો છે એ પ્રકારો પ્રમાણે એ સંગ્રહ થાય છે અને માહિતીનો આપણે ફરીવાર ઉપયોગ કરીએ છીએ કમ્પ્યુટર સામાન્ય રીતે ચાર વિભાગો પાડી શકાય એ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ કે મેમરી ઇનપુટ આઉટપુટ અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ સીપીયુ છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે જે ડેસ્કટોપ હોય છે મોટા કમ્પ્યુટર હોય છે એમાં એક બહાર દેખાય એ રીતના હોય છે લેપટોપ કે એમાં એ ઇન્ટરનલ જોવા મળે છે પછી એમાં મેમરી એટલે કેટલી કેટલી મેમરી એમાં એનો ઉપયોગ મેમરીનો ઉપયોગ કરીએ છીએ પછી ઇનપુટ ઇનપુટના કેટલા બધા સાધનો કેમેરા વેબકેમ છે એટલા કેટલા બધા સાધનો દિવસે ને દિવસે વધતા જાય છે અને આઉટપુટ કે જે સ્પીકર છે પ્રિન્ટર છે ડિસ્પ્લે છે આ બધા ખૂબ એમાં હવે તો એલઈડી સુધીના ડિસ્પ્લે આવે છે અને એનાથી પણ આગળ આપણે જોવા મળે છે તો ખૂબ જ એમ કે આ કમ્પ્યુટરની જે ઉપયોગિતા છે એ વધતી જાય છે અને એમાં નવા નવા સુધારા આવતા જાય છે આ એક ચિત્ર છે એ કમ્પ્યુટરના જે મહત્ત્વના સાધનો છે એમાંનું આ એક સાધન છે કે એ હાર્ડ છે અને પેન છે એ પણ એક સાધન છે કમ્પ્યુટરનું આઉટપુટ આપણે આગળ વાત કરીએ કે કમ્પ્યુટરના મુખ્ય લાક્ષણિકતાઓ છે સાવ નજીવી સેકન્ડોની અંદર જ ગણતરી કરવી ખનપૂર્વક ગણતરી કરવી આપણે સ્લાઇડમાં જોઈએ છે એના લક્ષણો તો એ લક્ષણો પર આપણને લાગે કે એની સંગ્રહ શક્તિ એની ચોકસાઈ એમ એની સ્વયંસંચતા બાઇનરી અંક આ બધી જ વસ્તુઓ આપણે જોઈએ તો આપણને એમ લાગે કે એક એવું સાધન અને એક એવું માધ્યમ છે કે જેના થકી આપણે આ વસ્તુને સારામાં સારી રીતે રન કરી શકીએ મિત્રો કોમ્પ્યુટરની જે રાઠોડ સાહેબે અત્યાર સુધી માહિતી આપી એ ઉપરથી આપણને એવું લાગે છે કે અત્યાર સુધીના તમામ ઉપકરણો જે જે એમણે વાત કરી કે ભાઈ અત્યાર સુધી આપણે રિસર્ચ કરતા હતા તો સંશોધનની અંદર આપણે કેમેરાનો ઉપયોગ કરતા હતા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરતા હતા વિડીયો રેકોર્ડિંગ આવ્યા આ બધી જ વસ્તુઓ દ્વારા જુદી જુદી રીતે આપણે માહિતી એકત્રીકરણ કરતા હતા માહિતીનું એકત્રીકરણ કરી એનું વર્ગીકરણ કરવું અને જુદી જુદી અને ખૂબ લાંબો સમય પસાર થઈ જતો કેટલીક વસ્તુઓ રેફરન્સ બુકોમાંથી લેવાની ક્યાંય બધી જુદી જુદી અનેક વસ્તુઓને ભેગી કરી અને એક માંડ એક સંશોધન થતું અને પીએચડી કાર્ય કોઈ કરતું હોય તો એને વર્ષોના વર્ષો લાગી જતા હતા પણ કોમ્પ્યુટરની અત્યારે જે સુપર સ્કિલ છે એનો ઉપયોગ કરી ઇન્ટરનેટના માધ્યમથી દેશ વિદેશની અંદર પડેલી લાઇબ્રેરીઓની અંદર જે રિસર્ચ બૂકો પડી આખે આખી તમને કોમ્પ્યુટરના માધ્યમથી જાણવા મળે છે એટલે મિત્રો એક આ એવું એક સાધન છે કે સમાજશાસ્ત્રોને નહીં સોશિયલ સાયન્સનો કોઈ પણ વિદ્યાર્થી હોય અને એને રિસર્ચ કરવું હોય તો કોમ્પ્યુટરની આ શૂઝ એને મેળવી જ રહી આ જે સાહેબે જે વાત કરી સ્ટેપ બાય સ્ટેપ કોમ્પ્યુટર શું છે એનો ઉપયોગ એના કયા પાર્ટ છે એ કઈ વસ્તુઓનો કયો ઉપયોગ થઈ શકે આ બધી જ વસ્તુઓ કદાચ આપ જાણતા હશો પણ જે નથી જાણતા એના માટે આ માહિતી આપવાનો પ્રયાસ છે કે ભાઈ તમે તમારા કોઈ પણ કાર્યની અંદર એ માત્ર સંશોધનનું નહીં કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય કોમ્પ્યુટરના માધ્યમથી અત્યારે ટિકિટો બુક થાય છે કોમ્પ્યુટરના માધ્યમથી અત્યારે ફિલ્મોની ટિકિટો બુક થાય છે બરાબર મોબાઈલના માધ્યમથી ટિકિટો બુક થાય છે આ બધી જ વસ્તુઓને માર્કેટિંગની અંદર બધી જ જગ્યાએ અત્યારે કોમ્પ્યુટર એક સર્વસામાન્ય બરાબર બચી ન શકે બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો માતબર ઉપયોગ આપણે જોઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી તરીકે જ્યારે તમે એક અભ્યાસુ બનવાના પ્રયાસમાં જ્યારે જશો ત્યારે આ સાધનનો તમારે અનિવાર્ય ઉપયોગ કરવાનો થશે તો એના માટેની બેઝિક તમારે માહિતી એ જરૂરી હોય છે એટલે રાઠોડ સાહેબે અત્યાર સુધી જે માહિતી આપી એ એ પ્રકારની હતી કે જેથી તમે સંશોધનની અંદર જ્યારે તમે પ્રવેશવા માગો છો ત્યારે કોમ્પ્યુટર વિશે તમારી પાસે આટલું બેઝિક નોલેજ હોવું જરૂરી છે બરાબર તો હું સાહેબને વિનંતી કરું કે સાહેબ હવે સામાજિક સંશોધનમાં જ્યારે આપણે પ્રવેશ કરવાના હોઈએ કે સામાજિક સંશોધન જ્યારે આપણે કરવાના હોય જેમ કે દાખલા તરીકે મારે ઉપકલ્પનાનું ઘડતર કરવું છે અથવા તો પ્રશ્નાવલી તૈયાર કરવી છે તો આ બધી વસ્તુઓમાં મને કોમ્પ્યુટર કઈ રીતે ઉપયોગી અથવા તો મારે કોઈ રેફરન્સ બુકો મેળવવી છે બરાબર તો ઇનફ્લિપનેટમાં કે એના કોઈ માધ્યમથી હું કઈ રીતે એ કોમ્પ્યુટરનો કઈ રીતે ઉપયોગ કરી શકું સામાજિક સંશોધનની માહિતી મેળવવા માટે સાહેબ એ સબ વિદ્યાર્થીઓને આપ માહિતગાર કરશો ડોક્ટર ડૉક્ટર સાહેબ એ ખૂબ જરૂરી વસ્તુ છે આપણે ખૂબ ઉપયોગી પ્રશ્ન કર્યો કે વિદ્યાર્થી મિત્રોને આ આ બાબત જાણવામાં વધારે એમ કે ઇંતેજારી હશે તો કમ્પ્યુટરની જે મુખ્ય લાક્ષણિકતાઓ હમણાં જે આપણે ચર્ચા કરી એમાં એમણે એનો પાયો છે કેમ કે ઝડપ ખૂબ ખૂબ સ્પીડી થાય છે પછી ખંત હોય છે ખંત એટલે કમ્પ્યુટર છે એ પોતાની એ આમ તો એવું એમ કહેવાય છે કે એ માણસ નથી કમ્પ્યુટર માણસ નથી એટલા માટે એનામાં એનામાં ખંત છે કદાચ આપણે કોઈ આપણા એક કોઈને કામ સોંપીએ તો એ થોડું ડીલે પણ કરી શકે ને થોડીવાર પછી કરીશ આળસ ચડે ને ઊંઘ આવે ઉતાવળ હોય આ છે એવા પ્રશ્નો ઊભા થઈ શકે પણ અહીંયા એવું નથી કે એ તો ખંતપૂર્વક કામ કરે છે અને હમણાં જ આપણે વાત કરીએ મુજબ ઇન્ટરનલ ને એક્સટર્નલ મેમરી છે એટલે સંગ્રહ શક્તિ છે એ પણ એનો એક મહત્ત્વનું લક્ષણ છે ચોકસાઈ કે કોઈ પણ ઝીણાં ઝીણું એરર હોય તો એ તરત કરી આપે છે કે આમાં આટલી ભૂલ છે આટલા તમારા એ એટલે એરર પણ એ બતાવે છે અને એ મહત્વનું એક લાક્ષણિકતા એ પણ છે એની કે સ્વયં સંચાલિત યંત્ર છે તમે અમુક પ્રકારના એમને ક કમાન્ડ આપી દો કે આ તમારે સેવ કરવાનું છે તો એ સેવ કરે એમ તમે એમ કહો કે આને ઓપન કરો તો ઓપન કરે એ બહુ સાદી સમજ છે એટલે એમનું સ્વયં સંચાલિત કમાન્ડ છે એ આપવાથી એ પોતે પોતાનું કામ કરી જાય દાખલા તરીકે એ સીસીટીવી કેમેરો હોય તો એને અમુક પ્રકારના કમાન્ડ આપી દે તો એ આખો દિવસ એ પ્રકારનું રેકોર્ડિંગ કરે અને મહત્ત્વનું જે એક લક્ષણ છે કમ્પ્યુટરનું એ બાય બાયનરી અંક કે વન અને ટુ ઝીરો બે જ એ ભાષા ઓળખે છે કમ્પ્યુટર આપણે એ તમે ભણ્યા હશો અમે જ્યારે ભણતા હતા કમ્પ્યુટર આજથી પંદર વર્ષ કે વીસ વર્ષ પહેલાં ત્યારે અમને આ એક શીખવાડવામાં આવતું હતું બાયનરી અંક હવે જે છે એ નથી શીખવાડવામાં બહુ આવતું પણ એ ખૂબ જરૂરી છે કમ્પ્યુટરમાં કે દરેક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે દાખલા તરીકે આપણે સ્વીચ પાડીએ પંખાની તો એમાં પાડીએ છીએ ત્યારે વન એટલે ઓન અને જ્યારે બંધ કરીએ છીએ ઓફ કરીએ છીએ ત્યારે ઝીરો એ આના આ જ પદ્ધતિ ઉપર બધા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ ચાલે છે એટલે એ જ એ જ બાબતને આપણે સંશોધનમાં ધ્યાન રાખી અને સામાજિક સંશોધનમાં કેવી રીતે ઉપયોગ થાય જે આપણે પૂછ્યું એ પ્રમાણેની હવે ચર્ચા કરીએ છીએ કે સામાજિક વિજ્ઞાનોમાં અને ખાસ કરીને સમાજશાસ્ત્રમાં એ કમ્પ્યુટર છે એ કેવી રીતના ઉપયોગી થાય એમાં આપણે મહત્ત્વની વાત કરીએ તો સૌથી પહેલી વાત એ છે કે ઉપકલ્પનાની રચના કોઈ પણ સંશોધન કરતી વખતે સંશોધનની સમસ્યાને તપાસી અને એ સંશોધનની સમસ્યાને તપાસ તપાસ્યા બાદ આપણે એના વિશે એક ધારણા ધારીએ છીએ દાખલા તરીકે એવી ધારણા ધારીએ આમાં જ આપેલો એક ઉદાહરણ છે કે લગ્ન વિશે એક દરજ્જો ઉપ ઉપર મારે સંશોધન કરવું હોય તો શિક્ષિત યુવાન છે નવયુવાન લગ્ન કર્યા હોય અને અશિક્ષિત નવયુવાને લગ્ન કર્યા હોય તો એના લગ્ન એના ગીત ગાવામાં મને ઘણા બધા એવા પ્રસંગો પણ રમૂજી પ્રસંગો યાદ છે સાહેબ કે જ્યારે મારા મિત્રો ગ્રેજ્યુએટ હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ કે પીએચડી કક્ષાનું ભણતર ભરેલા હોય પણ એના કુટુંબમાં એવા ગીત ગવાતા હોય ગામડામાં કે મારો વીરો મેટ્રિક પાસ એટલે મેટ્રિક પાસ પછી તો એ કેટલું બધું પાસ થઈ ગયો હોય છે તો હું અહીંયા જે વાત કરવા માગું છું એ એ વાત એવી છે કે કોઈપણ વિકલ્પનાની આપણે જ્યારે ઘડતર ઘડવું હોય એટલે કોઈપણ વિશે ધારણા ધારવી હોય ત્યારે એ ધારણા ધારવામાં એક તફાવત શોધવામાં અને કેવી રીતના ધારણા ધારવી એની ચકાસણી કરવી એના આનુષંગિક ચાર પાંચ પ્રકારના જે પ્રશ્નો ઘડી અને એને કમ્પ્યુટરમાં એનું વર્ગીકરણ કરવું જોઈએ કરવામાં આવે છે અને એની ઉપકલ્પનાની ચકાસણી કરવામાં આવે છે અને એની રચના કરવામાં આવે છે મિત્રો આપણે જાણીએ છીએ કે ઉપકલ્પમાં એક એવું પ્રશ્નરૂપ વિધાન છે કે જેનો જવાબ શોધવાનો હજુ બાકી છે શરૂઆત સંશોધનની શરૂઆતમાં એક પ્રશ્નરૂપ વિધાન કરવામાં આવે છે હવે જેનો જવાબ શોધવાનો એ જવાબ સત્ય પણ હોઈ શકે અસત્ય પણ હોઈ શકે પ્રમાણિત પણ હોય અપ્રમાણિત પણ હોય એટલે એ બધું જ કશું જ વિચાર્યા વગર સાહેબ આપણે લગભગ સંશોધનમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ઉપકલ્પના ઘડતરથી ત્યારે ઉપકલ્પનાનું ઘડતર એવા પ્રશ્નરૂપ વિધાનથી કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીને એના જવાબ તરફ દોરી જાય છે એટલે આપણું પ્રયાસ તમારી એન્ટ્રી સંશોધનમાં થાય છે ઉપકલ્પના ઘડતરથી તો આવી ઉપકલ્પનાઓ કોમ્પ્યુટરના માધ્યમથી આપણે કેવી રીતે શોધી શકીએ હા સરસ પ્રશ્ન છે ઉપકલ્પના કોઈપણ પ્રકારની જ્યારે આપણે બનાવતા હોઈએ હમણાં જે વાત કરીએ મુજબ એમ કે ભાઈ આપણા મુખ્ય સમુદાયો ત્રણ છે ગ્રામીણ સમુદાય શહેરી સમુદાય અને આદિમ જૂથ એટલે આદિવાસી સમુદાય તો ત્રણેય સમુદાયમાં આપણે એક એક ક્લાસિફિકેશન એવા પાડીએ કે દાખલા તરીકે પહેરવેશ તો પહેરવેશમાં ગામડાનો પહેરવેશ કેવો છે શહેરનો પહેરવેશ કેવો છે અને આદિમ જૂથનો પહેરવેશ કેવો છે એટલે આજથી દસ વર્ષ પહેલાં પહેરવેશ કેવો હતો આ આજે એટલે કોઈ પણ આપણે એક વિષય નક્કી કરીએ એ વિષયના અનુસંધાને આપણે જ્યારે ઉપલબ્ધના ઘડવાની હોય એના સંશોધન પ્રશ્નનો તો એ ઘડે ઘડતા હોઈએ ત્યારે કમ્પ્યુટરમાં એના સોફ્ટવેર હોય છે એમાં આપણે એ સોફ્ટવેરની આગળ આપણે વાત કરીશું એસપીએસએસ નામનું સોફ્ટવેર છે અને ખૂબ લોકપ્રિય સોફ્ટવેર છે તો એ એક્સેલ જે બહુ પોપ્યુલર સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ વર્લ્ડનું કે એક્સેલમાં આપણે જ્યારે એ પ્રકારના આંકડાઓ નાખીએ તો એ આંકડાઓનું એ એનાલિસિસ કરીને આપે છે અને ચોક્કસ પ્રકારની ઉપકલ્પના કેવી રાખવી જોઈએ દાખલા તરીકે કે શહેરી સમુદાયમાં વસ્ત્રો શહેરી સમુદાયનો ખોરાક શહેરી સમુદાયના રિવાજો એ તો કેવા છે તો એનું એક આખું ગ્રુપ બનાવી આપે ગ્રામીણ સમુદાયનો ખોરાક પહેરવેશ એનું ગ્રુપ બના એક જૂથ બનાવી આપે છે કમ્પ્યુટર અને આદિમ જૂથ છે તો એમાં જેવા ખોરાક કેવા ખોરાક કેવું સાદ સાદગી છે નથી એનું એક ઝીણવટભર્યું પણ બાબત છે એ કમ્પ્યુટર આપણને બનાવીને આપે છે એટલે આપણું કામ એમ માનો કે સંશોધકોનું કામ ખૂબ સરળ થઈ ગયું છે કે ઉપકલ્પનાની ઘડતર કરવું છે તો એ અને એસપીએસએસ નામના સોફ્ટવેરમાં તો ઉપકલ્પનાનું ઘડતર આંકડાની સાથે સાથે ડિસ્ક્રિપ્ટ વર્ણન પણ કરી આપે છે એનું આપણે થોડું ડેમો આગળ જોઈશું તો આ ઉપકલ્પનાના ઘડતરમાં ખૂબ એમ કે મિત્રો ઉપકલ્પના ઘડવી અને કઈ રીતે ઘડી શકાય એ આપ ટીવાય બી એના વિદ્યાર્થીઓ છો એટલે આપણે ઉપકલ્પનાનું આખું અલગ ચેપ્ટર આવે છે બરાબર પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીઓ પછી એ એ ડેટા પછી તમે જ્યારે ઉપકલ્પના ઘડતરમાં પ્રવેશ કરો છો તો કોમ્પ્યુટરના માધ્યમથી ઉપકલ્પનાનું ઘડતર કઈ રીતે કરી શકાય એની આપણે માહિતી મેળવી તો આપણી વિદ્યાર્થી તરીકે સાહેબ લગભગ મૂંઝવણ બધાને એ હોય છે કે ભાઈ સંશોધનમાં આપણે એમાં એક ખાસ કરીને સમાજશાસ્ત્રીય સંશોધનની અંદર જ્યારે તમારું કોઈ સંશોધન એવા પ્રકારનું હોય કે જેની અંદર તમારે રૂબરૂ માહિતી લેવાની હોય છે અથવા તો પ્રશ્નો પૂછીને માહિતી લેવાની હોય છે તો આ પ્રશ્નો પૂછવાની જે આખી પદ્ધતિઓ છે એમાં કેટલીક વાર આપણે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એમાં સહભાગીને અસહભાગી નિરીક્ષણ હોઈ શકે કેટલીક વાર એવું બને કે આપણે મુખ સાક્ષી બનીને અથવા તો કોઈ પ્રશ્નો પૂછીને અનુસૂચિત પ્રશ્નાવલી બરાબર એટલે આ બધી જ પદ્ધતિઓનો ઉપયોગ કરીને જ્યારે પ્રશ્નો પૂછવાની વાત આવે છે ત્યારે આવી પ્રશ્નાવલીનું ઘડતર એ કઈ રીતે કરી શકાય એટલે કોમ્પ્યુટર આમાં કઈ મદદ કરી શકે ખરું સર ચોક્કસ સર એટલે ખૂબ ખૂબ જ આપણે સારો પ્રશ્ન કહેવાય અને